કપડવંજના રતનપુરમાં રહેતા એક નરાધમે પોતાની પ્રથમ પત્નીથી સંતાન ન થતા બીજા લગ્ન કર્યા હતા. બાદમાં પોતાની બીજી પત્નીને મિત્રને ઘેર લઈ જઈ મિત્રને તેના ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. પત્નીએ વિરોધ કરતા તે બૂમો ના પાડે તે માટે મિત્ર દુષ્કર્મ આચરતો હતો ત્યારે પતિએ પત્નીનું મોઢું દબાવી રાખ્યું હતું. આ દુષ્કર્મને કારણે ગર્ભ રહ્યા બાદ આ મામલે કપડવંજ પોલીસ મથકે પતિ અને તેના મિત્ર વિરુદ્ધ મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. જે મામલે કપડવંજ સેશન કોર્ટે બંને આરોપીઓને 10 વર્ષની સજા અને દંડની સજા ફરમાવી છે. સમગ્ર બનાવમાં કપડવંજ તાલુકાના રતનપુર ગામે રહેતા ભગવાન કલાજી પરમારના લગ્ન થયા બાદ તેને સંતાન ન હોવાથી પ્રથમ પત્નીની હયાતી હોવા છતાં બીજા લગ્ન કર્યા હતા. ત્યારબાદ આરોપી ભગવાન પરમારે પોતાના મિત્ર રવિન્દ્ર ઉર્ફ રવિ તલપતસિંહ ઝાલા પાસે દુષ્કર્મ કરાવ્યું હતું. આ સમયે પત્નીએ વિરોધ કરતા પત્નીનું મોઢું ભગવાન પરમારે દબાવી રાખ્યું હતું. ત્યારબાદ બંને આરોપીઓ ભેગા મળીને લવારપુરા ગામે તેમજ કાલેતર ગામે દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન તેને ગર્ભ રહેતા પોતાના પતિ તથા તેના મિત્ર વિરુદ્ધ કટલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ મામલો કપડવંજ સેશન્સ જજ વીપી અગ્રવાલની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ મિનેશ આર પટેલની દલીલો તથા તેમને 8 સાહેદોના પુરાવા તથા 33થી વધુ રજૂ કરેલા દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈને ગુનાનું વધતું જતું પ્રમાણ અટકાવવાના ન્યાયપાલિકાની પવિત્ર ફરજ બનતી હોય છે અને સમાજમાં ઓછા ગુના બને વગેરે કારણોને ધ્યાને લઈને કોર્ટે ભગવાન પરમાર તથા રવિન્દ્ર ઉર્ફ રવિ ઝાલાને આ ગુનામાં આરોપી ઠેરવી 10 વર્ષની સખત કેદની સજા તથા આરોપી દીઠ ₹10,000 મળી બંને આરોપીઓને ₹20,000નો દંડ અને જો દંડ ના ભરે તો વધુ 6 માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવ્યો હતો. આજનો જે કિસ્સામાં સજા કરી છે તે બનાવની હકીકત એવી છે કે રતનપુર જે કપડવંજ તાલુકાનું ગામ છે તેના રહેવાસી ભગવાનભાઈ પરમારના લગ્ન અગાઉ થયેલા હતા. લગ્નથી તેમને કોઈ સંતાનની પ્રાપ્તિ ન થયેલી જેથી તેમણે આ કામના ભોગ બનનારની સંમતિથી બીજી પત્ની તરીકે લગ્ન કરેલું. ત્યારબાદ બંને પતિ પત્ની તરીકે રહેતા હતા. લગ્નના 10 જ દિવસ પછી આ આરોપી નંબર 1 ભગવાનભાઈ પોતાના મિત્ર રવિભાઈ ઝાલાના ઘરે લગ્ન બાદ મહેમાન ગતિ માટે લઈ ગયેલા. ત્યાં રાત્રિના રવિના ઘરે આરોપી નંબર 1 ભગવાનભાઈ કે જે ભોગ બનનારનો પતિ છે તેને રાત્રિના આરોપી નંબર 2 રવિને ભોગ બનનાર સાથે સંભોગ કરવા માટે પ્રેર્યો અને રવિ ભોગ બનનાર સાથે બળાત્કાર કર્યો. ભોગ બનનારે આનાકાની કરી તો ભોગ બનનારનું મોં તેના જ પતિએ દબાઈ દીધું અને એવું કહ્યું કે રવિ કે એમ તારે કરવાનું જ છે. જેથી એ જ દિવસે એની સાથે ભોગ બનનારની સાથે તેની મરજી વિરુદ્ધ બળાત્કાર થયો. આમિર મિર્ઝા, લાઈવ ગુજરાત ન્યૂઝ, કપડવંજ.